નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણી જસદણ વિસ્તારની અને કુંવરજી બાવળિયા, જે અગાઉ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા, કોળી સમાજના આગેવાન હતા, તેમણે રાજીનામું આપ્યું. 4 કલાકમાં તેમનું નસીબ ચમકી ગયું, ગ્રહોની દશા બદલાઈ ગઈ અને તેઓ કેબિનેટ મંત્રી બની ગયા. વર્ષોથી ભાજપ ભારતીય જનતા પાર્ટીના અદના સૈનિક તરીકે જે લોકો લોહી પસીનો એક કરી રહ્યા છે, તેઓને આ હોદ્દો મેળવતા મેળવતા વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ કુંવરજી બાવળિયા એ નસીબ ચમકી ગયું અને તેઓ કેબિનેટ મંત્રી બની ગયા. 6 મહિનામાં તેમણે ઇલેક્શન લડવાનું હતું અને જસદણની પેટાચૂંટણીમાં 20,000 મતથી તેઓ ચૂંટાઈ આવ્યા છે. કુંવરજી બાવળિયાના જશ્નને મનાવવા માટે ફરી એક વખત નેતાઓ જસદણની ધરતી ઉપર જઈ રહ્યા છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોર પછી ત્યાં પહોંચવાના છે એવા અહેવાલો છે. કમલમ ખાતે પણ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે એક વખત જે પીછેહટ થોડી બેકફૂટ ઉપર જવું પડ્યું હતું, કાર્યકરોમાં અનેરો ઉત્સાહ મોજું આવ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 22 વર્ષથી શાસનમાં છે. ગુજરાત હંમેશા લેબોરેટરી રહી છે અને ગુજરાતે હંમેશા ભારતીય જનતા પાર્ટીને દેશ માટે એક મેસેજ આપ્યો છે, એક ટ્રેન્ડ કંડાર્યો છે. એટલે જસદણની ઇલેક્શન, જસદણની ચૂંટણી ઘણા બધા મેસેજ, ઘણા બધા સંદેશાઓ રાજકીય પક્ષોને અને અન્યોને પણ આપી જાય છે. આ ચર્ચા અત્યારે આપણી સાથે જોડાય છે પ્રશાંતભાઈ વાડા, ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ડૉક્ટર ધર્મેશભાઈ રાવ અને વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક તરીકે ભાર્ગવભાઈ પરીખ આપણી સાથે ઉપસ્થિત છે. પ્રશાંતભાઈ, કુંવરજી બાવળિયાએ ભાજપની આંગળી પકડીને જીત મેળવી ગણશો કે ભાજપે કુંવરજી બાવળિયાની આંગળી પકડીને જીત મેળવી? એટલે ઓવરઓલ જોઈએ ને તો આ જે જીત છે એ હું તો એમ કહીશ કે જસદણ વિછિયા વિસ્તારના ખેડૂતોની જીત છે, ત્યાંની મહિલાઓની જીત છે, દરેક વર્ગના લોકોની જીત છે, એની સૂઝબૂઝની જીત છે. કારણ કે મારા પ્રશ્નનો જવાબ ડિપ્લોમેટિક આપવાના બદલે મારો સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ છે કે કુંવરજી બાવળિયાએ, કારણ કે કુંવરજી બાવળિયા અને કોંગ્રેસ ઘણા સમયથી જીતતા હતા જસદણમાં, ભારતીય જનતા પાર્ટી અપવાદરૂપ વખતે કંઈક બેઠકો જીતી છે, એટલે આ જીતનો જસ, આપણે જસ આપવામાં થોડા ઉદાર બનીએ તો કુંવરજીને તમે આપી શકો ખરા? કારણ કે કુંવરજીએ ભાજપની આંગળી પકડી અને જીત મેળવી છે કે ભાજપે કુંવરજીને આંગળી પકડી જીત મેળવી? એટલે સિમ્પલ સવાલ. ચોક્કસ રીતે કે કુંવરજીભાઈનું આટલા વર્ષોનું જાહેર જીવન, એમની પ્રમાણિકતા, જનજન સાથે જોડાયેલું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી રાજનીતિ, સુશાસન, હું એમ કહું છું કે આ બંનેનો એક સુભગ સમન્વય થયો અને આ જીત એ આ બંનેની જીત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખેતીલક્ષી એનો અભિગમ, ખેડૂતો માટેના જે કંઈ સંવેદનશીલ નિર્ણયો લીધા, કારણ કે જસદણ વિછિયા વિસ્તાર જે આખો છે તમે જુઓ તો આખો ગ્રામ્ય વિસ્તાર છે, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને લગતા જે કંઈ નિર્ણયો અત્યાર સુધી મુખ્યમંત્રી, ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પણ મતપેટીઓ ખુલી છે ત્યાં આગળ ભાજપની સરસાઈ આવી, એટલે આ એક સુભગ સમન્વય છે. ઓવરઓલ જોઈએ તો એક, હું એમ કહીશ કે એક બેસ્ટ કોમ્બિનેશન કહી શકાય કે કુંવરજીભાઈનું નેતૃત્વ, એમની પ્રમાણિકતા, એમની જનસેવા, જનજન સાથે એમનો જે જોડાણ હતું એ સરળ સહજ સ્વભાવ એમનો, એ કોંગ્રેસ કલ્ચર ને પણ આમ નહીં. જે જો હવે આજે સવારથી હું ડિબેટમાં છું. પ્રસાદભાઈ આપણે ભૂલી જાઓ, પાછલી બધી સિલેટ ભૂસી નાખો, કઈ ડિબેટમાં તમે શું બોલે ભૂસી જાઓ, ભૂસી નાખો. મારો મુદ્દો એ છે કે જનજનના નેતા, ગ્રાસરૂટના નેતા, લોકો માટે સેવા કરતા, એટલે આ કોંગ્રેસનો કલ્ચરમાંથી પેદા થયેલો નેતા છે ને. એક વખત વિધાનસભા કે સરોગેટ વુમન તરીકે તમે જસ લેવા જાઓ છો વિધાનસભામાં પણ. એક વખત જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિધાનસભામાં પણ કુંવરજીભાઈ માટે કીધેલું કે ત્યાંથી દાણા નાખ્યા હતા. વિપરીત વિચારધારાની પાર્ટીમાં હોવા છતાં એક સાચો જનસેવક કોને કહી શકાય, એમાં કુંવરજીભાઈ એક ઉત્તમ ઉદાહરણ છે. આવું ત્યારે નરેન્દ્રભાઈ પણ બોલેલા. એટલે વાસ્તવિકતા એ છે કે ભલે અમારી વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીમાં હોય પણ એમાં પણ જો કોઈ સારો વ્યક્તિ, યોગ્ય વ્યક્તિ, સાચી રીતે જે પ્રજાનું સેવાનું કાર્ય કરતો હોય તો એને સ્વીકારવા માટે અમારું મન ખુલ્લું છે. અને હું તો એમ કહીશ પદ્મકાંતભાઈ કે આ જ ભારતીય જનતા પાર્ટીની વિશાળતા છે. કારણ કે અલ્ટિમેટલી આપણો ગોલ, આપણો ઓબ્જેક્ટ એ છે
કે છેવાડાના માનવીનો વિકાસ થવો જોઈએ, છેવાડા સુધી જનજન સુધી વિકાસના ફળ પહોંચવા જોઈએ, ગુજરાતનો વિકાસ, ગુજરાતના જનજનનો વિકાસ અને ભારતનો વિકાસ, આમાં જે કોઈ નેતૃત્વ સહયોગી બની શકતું હોય એમની એમના અનુભવનો એમની આવડતનો આપણે સાથે મળી અને લાભ લઈ શકીએ. કારણ કે અલ્ટિમેટલી તો જનતા માટે આ સત્તા છે, સત્તા એ અમારા માટે માત્ર ને માત્ર સેવા માટેનું એક સાધન છે. અલ્ટિમેટ ગોલ આપણો સેવાનો છે અને એમાં ચોક્કસ રીતે કુંવરજીભાઈ જેવું નેતૃત્વ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એનો અમને સવિશેષ આનંદ હોય. અને એ કોમ્બિનેશન ત્યાંની જનતાએ પણ સ્વીકાર્યું. તમે જુઓ ગયા વખતે 9000ની લીડ હતી કુંવરજીભાઈ જીતા 2017માં, આ વખતે 20000ની લીડ થઈ, એટલે અલ્ટિમેટ ડબલ ઉપર લીડ થઈ, એટલે ત્યાંની જનતાએ પણ સ્વીકાર્યું કે નહીં આ રીતનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું 23 વર્ષનું સુશાસન. એવું લાગે છે પ્રશાંતભાઈ પક્ષાંતર પક્ષાંતર કરીને જે ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, 4 કલાકમાં મંત્રી બની ગયા, એટલે પાયાના અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના અદના સૈનિક તરીકે કામ કરતા કેટલા કોકની કોઈક જાહેરમાં તો શિસ્તના કારણે કે ડરના કારણે ના બોલે પણ ક્યાંક આત્માને દુઃખ થાય કે ગઈકાલના આયાથી થયેલા નેતાને તમે મંત્રી બનાવી દો, કેબિનેટ મંત્રી, અને એને અને હોદ્દાઓને આવી રીતે એને કેબિનેટ મંત્રી બની જાય, હોદ્દાઓ એને ઇલેક્શન લડાવવામાં આવે, જ્યારે જે લોકો આખી જિંદગી જેમને કસી છે એમનો કોઈ ભાવ પૂરતો નથી, આવો એક ભાવ કંઈક ચંદગણાટ ગણગણાટ, જો આપણા કાન સર્વા હોય અને તેજ હોય તો આ ગણગણાટ સાંભળી શકાય. પછી આપણે ઇગ્નોર કરીએ વસ્તુ અલગ છે, એ સંજોગોમાં હવે મૂળ પ્રશ્નો પર આવું છું. આ તમને થોડી પૂર્વ ભૂમિકા બોલવા માટે એક ઊભી કરી આપી, પણ એ સંજોગોમાં એમ લાગે છે કે પક્ષાંતર ધારાને ક્યાંક કડક બનાવવાની જરૂર છે. એમ લાગે છે કે જે રીતે પક્ષ છોડીને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય એને 6 મહિના સુધી કમસે કમ કોઈ હોદ્દો કે કોઈ ચૂંટણી લડવી નહીં, આવો કોઈ નિયમ લાવવો જોઈએ એવું લાગે છે. આ મારો સીધો સવાલ. પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર એ પોતાની પોલિટિકલ પાર્ટી કે જેમાં વર્ષોથી એ કામ કરતા હોય, રાજકીય પક્ષ, એ શા માટે છોડે? એના મૂળમાં જવું, મજાક બનાવી દેવા આવે, એના મૂળમાં જઈએ ને તો સમજાશે. કુંવરજીભાઈએ પણ અનેક વખત એની વેદના મીડિયા દ્વારા પણ રજૂ કરી. તમારી આગળ કરશે વેદના, હજી એમની દીકરી માટે હોદ્દો માંગશે, ટિકિટ માંગશે. વર્ષોથી કોંગ્રેસે જે પ્રકારે અન્યાય કર્યો, કારણ કે આટલા વર્ષોનું જાહેર જીવન, સાચા અર્થમાં એક જનસેવક, અને કોંગ્રેસે વર્ષોથી એની અવગણના કરી, પ્રમુખ બનાવી છેલ્લે સુધી અવગણના કરી, ઇલેક્શનો લડાયા, કોંગ્રેસનો આંતરકલહ, અંદરનો જૂથવાદ, આ બધાથી ત્રસ્ત થઈ અને એણે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ, સુશાસન આને સ્વીકાર્યું અને એને પણ સમજાણું કે નહીં કે ખરેખર ગુજરાતની જનતાનું હિત એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એણે તો કોંગ્રેસમાં કોંગ્રેસની કેન્દ્ર સરકારોને પણ જોઈ છે. આટલા વર્ષો 10 વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સદીમાં સભ્ય હતા, સદીમાં એક વાલિયામાંથી વાલ્મીકી બનતો હતો, અત્યારે તો વાલ્મીકી બનવાની પ્રોસેસ એટલી બધી ઝડપથી પાસ થઈ ગઈ છે. હું એક જુદા પહેલામાં કહેવા માંગુ છું, આપે જે વાત કરી ને, હૃદય પરિવર્તન થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે ને એ વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર છે, કેડર બેઝ આખી અમારી ટીમ છે. તો અમારા વિચારમાં, કાર્યકરોમાં, અમારામાં ક્યાંય કોઈ પદ માટેની વાત નથી હોતી. અમે તો ભારત દેશ એ પરમ વૈભવના શિખર ઉપર પહોંચે, ગુજરાતનો વિકાસ થાય, આ લક્ષ્યને લઈને કામ કરતા હોય. એટલે આવા નાના મોટા પદ માટે કોઈ આશા ન હોય, એ માટે જરૂર પડે મહેબુબા જોડે સમાધાન કરી શકાય, ઘણું બધું કરી શકાય, આપણે ચર્ચા કરીશું આગળ. અમારો દેશ માટેનો હોય છે કે આ દેશ સુખી થાય, સત્તા આ દેશ છે એ વિશ્વમાં સૌથી વધારે સમૃદ્ધ બને, આગળ આ દેશના લોકોની પ્રગતિ થાય. આ જ અમારો એકમાત્ર ઉદ્દેશ. હું આપને કાઉન્ટર કરું, ક્રોસ કરું, તેમ લાગશે કે હું કોંગ્રેસી થઈ ગયો, એના કરતા હું હવે ડોક્ટર ધર્મેશભાઈ, હું ડોક્ટર ધર્મેશભાઈ નહીં, સવાલ પૂછું, હું તો એક સામાન્ય પત્રકાર બીજા સવાલ પૂછી શકે. ધર્મેશભાઈ રાવને હું પૂછી, તેમને એ તમને કંઈક જવાબ આપશે. ધર્મેશભાઈને પણ મારે પૂછ્યું છે, તમે ગાય વગાડીને કહેતા હતા ખેડૂતોની નારાજગી, ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતોને ટેકાનો ભાવ નથી મળતા, તમે બ્લેક મનીની વાતો કરતા હતા, બ્લેક મની નથી આવ્યું ને આ બધાને મૂરખ બનાવ્યા છે, તમે 15 લાખ રૂપિયા માગતા હતા, તમે બેરોજગારી વધી, સમસ્યા વધી ગઈ છે એવું કહે કે કરતા હતા, તમે ઘણા બધા મુદ્દાઓ, આ સરકારમાં હવે ભ્રષ્ટાચાર પણ છે, બધું આક્ષેપો કર્યા, પણ જ્યાં એક ઝાટકે ઈવીએમ દ્વારા તમને ફગાવી દીધા, પ્રજાએ તમારી વાત સ્વીકારી નથી. સાહેબ, હું પદ્મકાંતભાઈ પહેલાં મારા સાથી આપણે તમારા પ્રશ્ન પર પણ આવીશ, અમારી ડિબેટમાં થોડી સંઘર્ષ જેવી વાત થઈને એટલે હું બધા જ જવાબ આપીશ, હવે મને મોકો મળવો જોઈએ. કે એમને કહ્યું કે જુઠ્ઠાણા,
અહીંયા જસદણમાં મન મોટું રાખી સાંભળી લોનો ડિબેટમાં બેઠા હતા જૂઠાણા તો બોલાય તમને હવે હું જવાબ આપું સંસદીય છે એ તો 100% જસદણમાં પહેલો મુદ્દો શું ભાજપ જીત્યું જો તમારે ભાજપને જ જીતાડવું હતું તો કેમ કોઈ ભાજપના પાયાના કાર્યકર્તાને ટિકિટ ના આપી કેમ તમારે કુંવરજીભાઈ બાવળિયાની પોલિસી છે કે એની કેમ સ્ટ્રેટેજી છે કેમ કુંવરજીભાઈ બાવળિયાને લડાવવા પડે તમે એક બાજુ એ લોકો જાણે છે લોડું લોડાને કાપે એટલે એક બાજુ એમ કહો છો કે અમે જ બધું સારું કરીએ છીએ તો કેમ કોંગ્રેસમાંથી આયાત કરેલા તમામ માણસોને તમામ હોદ્દા આપી દેવાના કુંવરજીભાઈ બાવળિયાને તમે કેબિનેટ મિનિસ્ટર બનાવી દીધા જીવાભાઈને તમે જીએમડીસી આપી દીધું નરહરિભાઈને તમે આયોજન પંચ આપી દીધું બલવંતસિંહને તમે જીઆઈડીસી આપી દીધી કેમ ભાજપ જોડે કોઈ હતું નહીં બીજો એમને કીધું કોંગ્રેસે 60 વર્ષમાં કશું નથી કર્યું કે એમનો બીજો ક્વેશ્ચન હતો શું કોંગ્રેસે 60 વર્ષમાં આ દેશને બધા જ બહુહેતુક યોજનાઓ કોને આપી નર્મદા તમે સાંભળો હવે વચ્ચે ના બોલશો સર નર્મદા હોય સાબરમતી હોય કડાણા હોય બરોબર ગુજરાતની તમામ બધી બંધ કોને આપ્યા ગુજરાતના તમામ સ્ટેટ હાઈવે કોને આપ્યા ગુજરાતની તમામ સાહેબ એક મિનિટ આ બધું છે ને 60 વર્ષ રાજ કરી એટલે તમે આવો હિસાબ ચોપડો એકદમ ખોલી નહીં પ્રજાએ જોયો પછી તમને દૂર કર્યા સત્તામાંથી પ્રજાએ તમને સત્તામાંથી દૂર કેમ કર્યા પણ મારો મુદ્દો એટલો છે દરવેશભાઈ તમે એટલું જ કહો ખુલ્લા દિલે આ ઇલેક્શનના પરિણામોમાંથી તમારે જો સબક લેવો હોય કોંગ્રેસે તો શું લેવા જેવું છે હવે આત્મમંથન કરો પેલું છે ને પાપ તારું પ્રકાશ એક એ એ પંક્તિઓ યાદ કરીને જેસલ તોરલની તમે કબૂલ કરો કે શું સબક લેવો જોઈએ કોંગ્રેસે ઘરે ઘરે સુધી પહોંચી છે હજુ જો તમે નથી હજુ તમે સબક નથી લેવા માંગતા સબક કોંગ્રેસને જ્યાં પણ એની ભૂલ થઈ હશે એમાં એને આત્મસંસ્થાપન થઈ છે એટલે તમે ગેર છો નહીં નહીં સવાલ એ છે કોંગ્રેસની વોટ બેંક સાહેબ અવસરભાઈ નાકિયાને આજે 70,000 કરતા વધારે મત મળ્યા છે ઓછા મત નથી મળ્યા ભાજપની વોટ બેંક ભાજપ સાથે છે જેના પર ખૂટતા હતા 60,000-65,000 મતો હતા હજી વોટ બેંકની રીતે જોવે છે લોકોને હજી એ વોટ બેંક જ ગણે છે કુંવરજી બાવળિયાના જે પર્સનલ થોડા ઘણા મત હતા એ મતથી આ જીત થઈ છે એમની જીત નથી થઈ મારા પ્રશ્નોનો હું બધા એમને જવાબ આપું છું ટેકાના ભાવ યુપીએ શાસને ટેકાના ભાવ આપવાની શરૂઆત કરી કપાસના 1200-1300-1600 રૂપિયા સુધીના ભાવ યુપીએ સરકારે આપેલા છે તમારી સરકાર મગફળીમાં તમે બહુ મોટા કૌભાંડ કર્યા તમારા બે મંત્રી ઉપર તો આજે હાઈકોર્ટનું તેડું છે ફિશરીઝ કૌભાંડમાં બરોબર તમારે રાફેલ કૌભાંડનો હજુ જવાબ આપવાનો તમે બોલી લો પછી હું જવાબ અરે ઘણું તમે જૂથવાદની વાત કરો છો શું આનંદીબેન અને અમિત શાહનો જૂથવાદ પ્રધાન નથી દેખાતો મોટો જૂથવાદ છે કોંગ્રેસમાં જૂથવાદ બસ તમે કોંગ્રેસ તમે નહીં હું તમારા જવાબ આપું છું આપણે આ પહેલાના તમારે તમે અંદર જવાબ મેં પૂછ્યો છે હવે હું પ્રશાંતભાઈને સમય આપીશ ભાઈ એ પહેલાં ભાર્ગવભાઈને પૂછી લો કે ભાર્ગવભાઈ આ ઇલેક્શનના પરિણામોને એક પત્રકાર તરીકે એક રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે મૂલવો છો જો આ ઇલેક્શન છે ને એ ગયા ઇલેક્શનની સરખામણીમાં જોઈએ તો 118 વોર્ડની અંદર બીજેપી આગળ હતી આ ઇલેક્શનની અંદર ગણતરી એવી હતી કે કોળીવતનું ડિવિઝન થાય અને કોંગ્રેસને પટેલ વોટનો 40-ક ટકાનો સ્વિંગ મળે ગઈ વખતની જેમ તો એ જીતી જવાની ગણતરી હતી પણ કમનસીબે ભાજપને 54.60% વોટ મળ્યા છે કોંગ્રેસને 42.51% વોટ મળ્યા છે અને 5% વોટ શેર કોંગ્રેસનો ઘટ્યો છે ઇટ મીન્સ કે કોળી વોટમાં જે ડિવિઝન થયું છે તો એટલું મોટું નથી કરી શક્યા પટેલ વોટ જે એમને આવવાના હતા એમની જે સંભાવના હતી એ એમને મળ્યા નથી અને નંબર 3 કે કુંવરજીની ક્લીન ઇમેજ એમને કામ કરી ગઈ છે એટલે કેન્ડિડેટ તરીકેની ઇમેજના વોટ એમને મળ્યા છે એટલે જ કોંગ્રેસનો 5% વોટ શેર ગઈ વખત કરતાં આ વખતે ઘટ્યો છે પણ શું ધડો લેવો જોઈએ કોંગ્રેસે આમાંથી કોંગ્રેસે તો બહુ જ સ્પષ્ટ રીતે એક ધડો લેવો જોઈએ સિનિયર નેતાઓને સાચવતા શીખવું પડશે સિનિયર નેતાઓને સાચવતા શીખવવું પડશે પ્લસ નંબર 2 સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં એ લોકો એકદમ નિષ્ફળ ગયા છે જે સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં એમની નિષ્ફળતા 2017માં એમને સફળતા મળી હતી એ સફળતાને એ લોકોએ મેળવી ટકાવી નથી શક્યા સોશિયલ એન્જિનિયરિંગ કરી નથી શક્યા માત્ર કોળી વોટનું ડિવિઝન થશે અને પટેલ વોટનો મોટો સ્વિંગ એમને મળશે જે ગઈ વખતે પોડા થિયરી એ લોકોએ અપનાવી હતી એનો જ ફાયદો મળશે એના જ દારોમદારમાં રહ્યા નંબર 2 એની સામે બીજેપીએ જો જોવા જઈએ તો કાઠી દરબારથી માંડીને જેના ઓછા વોટ શેર હતા 1-1.25% વોટ શેર જે હતા કે કાઠી છે જયસ્વાલ છે આવી બધી નાની નાની જ્ઞાતિઓને પણ પોતાની સાથે રાખી અને એના કારણે એમનો વોટ શેર વધ્યો છે અને 5% વોટ શેર કોંગ્રેસનો ઘટ્યો છે અને 5% એ નાનો વોટ શેર નથી પદ્મકાંતભાઈ જી પ્રશાંતભાઈ હવે આપે જે જવાબો જે ડૉક્ટર ધર્મેશભાઈ બોલ્યા છે એ બાબતમાં પણ આપને સ્પષ્ટતા કરવાનો આપ મોકો માગતા હતા હું તમને સમય આપીશ
પણ એક નાનકડી વાત, ગંભીર વાત કરી લઉં. આમરોલીની બસ ડાંગ પાસે અકસ્માત થયો ને એ 300 ફૂટ ઊંડે ખીણમાં પડી ગઈ, 10 બાળકો મૃત્યુ પામ્યા છે. ત્યારે એની ગંભીરતાને પારખીને કમસે કમ જશ્ન મનાવવા માટે જાહોજલાલી ન થાય અને જીતને બહુ જ ખુલ્લા દિલે એટલે મન મોટું રાખીને અપનાવીને, સાદગીથી અપનાવીને એનો સ્વીકાર કરવો, એમાં મોટાઈ નથી? ચોક્કસ રીતે જે ઘટના બની એ દુઃખદ છે અને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારોને આ જે દુઃખદ ઘડી છે. સ્મશાન યાત્રા નીકળતી હોય, એક બાજુ આપણે જશ્નો મનાવતા હોઈએ. એક જ મિનિટ, મારી વાત પૂરી કરી દઉં. મુખ્યમંત્રીશ્રીએ આજે જે પ્રેસ સમક્ષ જે નિવેદન આપ્યું એમાં એમણે શરૂઆત જ આ વાતથી કરી કે આ જે બસની ઘટના બની એ દુઃખદ છે, સંવેદના વ્યક્ત કરી અને સાથે સાથે એમને ભલે આર્થિક સહાયથી કંઈ કોઈ દુઃખ ઘટી નથી જવાનું કે ગયેલો વ્યક્તિ પાછો નથી આવવાનો, પણ મુખ્યમંત્રીશ્રીએ એક સપોર્ટ માટે એની પણ ઓલરેડી જાહેરાત કરી પ્રેસમાં અને ત્યારબાદ એમણે જસદણ વિછિયાનો વિજયને વધાવ્યો. બીજું કે આપે જે વાત કરી જશ્નની, તો જસદણ વિછિયા વિસ્તાર એ આખો જુદા દિશામાં છે અને આ જે ઘટના બની એ ડાંગની દિશામાં અને આ એક પેટા ચૂંટણી છે, ગુજરાત છે એ દ્રષ્ટિએ મેં કીધું, એટલે એનો વિજય ઉત્સવ જસદણની પ્રજા ત્યાં મનાવે એ સ્વાભાવિક છે અને કમલમ ઉપર પણ આનો એક ઉત્સાહ હોય, પણ સમજી શકાય છે, એનો ના નથી પાડતા, પરંતુ ગરીબમાં જળવાઈ રહે એ જોવું જોઈએ. ગરીબમાં ચોક્કસ જળવાશે અને અમારી સંવેદના એ પરિવારો સાથે છે. બિલકુલ નહીં, કોઈ મિનિસ્ટર ત્યાં નથી ગયો, પ્રશાંતભાઈ એક ખરેખર દુઃખદ છે અને હું તો એવું માનું છું કે 10 બાળકોના મોત હોય, આવી ઘટના બને ત્યારે અશોક ભટ્ટ યાદ આવે છે, એ ફાયર ફાઈટર તરીકે ત્યાં પહોંચી જતા હતા, એવો નેતા અત્યારે ભાજપ પાસે નથી. મુખ્યમંત્રીશ્રી સીધા ટેલિફોનિક ત્યાં સંપર્કમાં હતા કારણ કે ગઈકાલે નરેન્દ્રભાઈનો જે કાર્યક્રમ હતો એ પૂરો થયો, એટલે મુખ્યમંત્રી પણ ત્યાં એમને એરપોર્ટ છોડી પાછા ત્યાં આવેલા કાર્યક્રમ સ્થળ ઉપર અને ત્યાં ટેલિફોનિક સંપર્કમાં એ રાતથી હતા. સવારે ભટ્ટ યાદ આવે છે, આટલી વાત વહેલી ફાયર ફાઈટર તરીકે પહોંચી જતા પહોંચી ગયા. ત્યાં અમારા મિનિસ્ટર ઈશ્વરભાઈ પણ ત્યાં પહોંચી ગયા અને જે કંઈ હોસ્પિટલની વ્યવસ્થા કરવી પડે, ટૂંકમાં આખી રાત તંત્રએ કામ કર્યું. સારું, હવે ધર્મેશભાઈનો જવાબ રહી જશે, પણ આ દુઃખદ ઘટના છે અને આવી ઘટના બને સ્વાભાવિક છે કે આપણને બધાને દુઃખ થાય, આવી ઘટના ન બનવી જોઈએ કોઈના પણ પરિવારમાં. સમય ઓછો છે, 2 મિનિટ છે આપણી પાસે, એટલે ધર્મેશભાઈને જવાબ આપી દો, આપનો પૂરો કરો, કારણ કે ધર્મેશભાઈએ જે આક્ષેપો કર્યા છે બાબતમાં. એટલે ધર્મેશભાઈએ જે વાત કરી કે અમે 1600 રૂપિયા અને 1200 રૂપિયા કપાસના ભાવ કોંગ્રેસે જાહેર કર્યા, અરે ભાઈ કોંગ્રેસે 800 રૂપિયાથી વધારે ક્યારેય કપાસના ભાવ જાહેર નથી કર્યા. કેન્દ્રમાં તમે છેલ્લા 10 વર્ષ હતા એમાં પણ તમે જોયું, હું આંકડાઓ સાથે બતાવી શકું. બીજું કે કોંગ્રેસે અત્યાર સુધી જે કંઈ ટેકાના ભાવ જાહેર કર્યા આટલા વર્ષોમાં, એમાં એક પણ દાણો ખરીદી ટેકાના ભાવથી નથી કરી, એક પણ દાણો, માત્ર ટેકાના ભાવ જાહેર કરે રાખ્યા. અને બીજું હું એ પૂછવા માગું છું કે 60-60 વર્ષોથી આ દેશમાં તમારી જ સરકાર હતી, કોંગ્રેસની જ સરકારો હતી, 60 વર્ષમાં તમે એવી રીતે કઈ નીતિઓ બનાવી કે 60-60 વર્ષ પછી પણ તમારે દેવા માફી કરવી પડે? આ દેશના ખેડૂતોને 60-60 વર્ષમાં તમે પાયમાલ કરી દીધા અને હવે તમે પાછા દેવા માફીની વાત કરો છો, એટલે ખરેખર શરમ આવવી જોઈએ. લાજવાને બદલે આ કોંગ્રેસના મિત્રો જ્યારે ગાજતા હોય ત્યારે આપણને પણ દુઃખ થાય કે 60-60 વર્ષો સુધી આ દેશની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો, પરંતુ અંતે આ દેશના ખેડૂતોને, આ દેશના યુવાનોને, આ દેશના આદિવાસીઓને, આ દેશના દલિતોને, આ દેશની મહિલાઓને શું મળ્યું? તો આ ભરોસો મૂકનારા આપણા જ વડીલો હતા, આપણા જ પૂર્વજો હતા. 60 વર્ષનો જે ખાડો છે ને, એ ખાડો 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈએ પૂરવાની શરૂઆત કરી છે અને જે છેલ્લા 40 વર્ષમાં કામ ન થઈ શકે એવા કામ 4.5 વર્ષમાં કરી. પ્રશાંતભાઈ, આ જેસીબી મથી લઈને નરેન્દ્રભાઈ નીકળતા એમ ખાડા પૂરવાની વાત કરો છો? શું થાય, આ દેશની તિજોરી લૂંટી લીધી હતી 60 વર્ષમાં આ કોંગ્રેસની સરકારે, આ દેશની તિજોરી ખાલી ખમ કરી દીધી. આ તિજોરી લૂંટી જેસીબી લઈને જ નીકળવું પડે, એટલે ઈસરો બન્યો. આ તિજોરી ખાલી કરી એટલે જ મંગલયાન ઉપર આપણે પહોંચ્યા, જેના વખાણ ખુદ નરેન્દ્રભાઈએ કરવા પડ્યા હતા. નરેન્દ્રભાઈ પાર્લામેન્ટમાં એમ બોલે છે કે કોંગ્રેસના અમારા અત્યાર સુધીના જેટલા વડાપ્રધાનો અને જેટલા પક્ષોએ રાજ કર્યું છે એ તમામે દેશના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો ભજ્યો છે. નરેન્દ્રભાઈને તમે સંસદમાં બોલ્યા છે એને ખોટા પાડી રહ્યા છો. ચોક્કસ રીતે તમે અત્યારે કંઈક જુદું બોલી રહ્યા છો. સારું કર્યું એને અમે બિરદાવીએ છીએ. નરેન્દ્રભાઈની વિરુદ્ધ બોલી રહ્યા છો. હું એમ પૂછવા માંગુ છું કોંગ્રેસને કે તમે 60 વર્ષમાં એવી રીતે કઈ નીતિઓ બનાવી કે 60 વર્ષ પછી પણ તમારે દેવું માફ કરવાની વાત કરવી પડે અને એ પણ જૂઠા વાયદાઓ. કર્ણાટક એ વાત અલગ છે, એ વાત અલગ છે કે સંસદની બહાર નરેન્દ્રભાઈ એવું પણ બોલે છે
કે આ કોંગ્રેસની કઈ વિધવાની તિજોરીમાં પૈસા જતા હતા, એટલે ગરીબમાંથી નીચે જઈને પણ વાત થાય છે. વાસ્તવિકતા છે જે કોંગ્રેસની વિધવા શબ્દ કોંગ્રેસના મિત્રોએ જે હલકી નિમ્ન કક્ષાના જે ભાષા પ્રયોગ કર્યા જાણીએ છીએ, પણ અમે અમારી જે મર્યાદા છે અમે ક્યારેય ચૂકતા નથી. લોકતંત્રમાં વિરોધ પાર્ટી જે કોઈ હોય એને પણ અમે પૂરતું સન્માન આપીએ, પણ ચોક્કસ રીતે જ્યાં જ્યાં પણ એના કાર્યોમાં એની નીતિઓમાં ખામી હશે એ અમે ચોક્કસ એ વિધવા શબ્દ ન વપરાવો જોઈએ. આવી જનતાની લાગણી હોય છે, કોઈક વખત જર્સી ગાય કહીએ, આ બધા શબ્દો શુભે નહીં. સવાલ એ છે કે નીતિઓની ટીકા થાય, પોલિસી એટલે કોઈ પણ નિર્ણયોની ખોટ ટીકા થાય, આ બધું થઈ શકે ને એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. છતાં ક્યારેક ટંગ સ્લીપ થતી હોય, ક્યારેક આવી ઉશ્કેરાટમાં બોલાઈ જતું હોય, અને 5 રાજ્યોની ચૂંટણી આવી ગયા પછી તો આટલું ઉશ્કેરાટ આવે સ્વાભાવિક છે. અહીં એક ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી મિઝોરમમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ, તેલંગાણામાં પણ કોંગ્રેસ જીતી નથી. જે જે નોર્થ ઈસ્ટ રાજ્યો હતા 7 સિસ્ટર્સ, એમાં કોંગ્રેસ સારી, એનો આનંદ છે. ભાજપને કેટલી સીટ મળી એના બદલે 7 મિઝોરમમાં દરેક સવાલ છે. 5 રાજ્યોમાં હરિયાણો વર્ષોસો નથી ભાજપ વિજેતા થઈ, પણ કોંગ્રેસ મિઝોરમમાં હારી. સિસ્ટર્સના જે 7 રાજ્યો, તેલંગાણામાં કોંગ્રેસ હારી. તમામ રાજ્યોમાં એ લોકો કહેતા હતા ને કે ભાઈ તેલંગાણા અમારો ગઢ છે, મિઝોરમ અમારો ગઢ છે, તો એ બધા ગઢ કોંગ્રેસે ગુમાવી દીધા છે. આજે એક પછી એક રાજ્યોમાં જનતા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે, અને એ આટલા વર્ષોની સુશાસનની રાજનીતિ 4 વર્ષમાં પલટવાની તમારી નીતિ કેવા છે રૂપે એક પછી એક આને આપત્તિના અવસરમાં પલટવાની, કે મિઝોરમમાં ભલે અમે ના આવ્યા પણ કોંગ્રેસ હાર્યું, આપત્તિના અવસરમાં પલટીને આનંદ મેળવવાની વાત છે. નાનકડી અહીં એક વિરામ લઈએ છીએ. પ્રશાંતભાઈ, આપે આપની વાતે રજૂ કરી, આપનો વ્યૂ રજૂ કર્યો, અને ભાર્ગવભાઈ, ડૉક્ટર ધર્મેશભાઈ રાવ, ત્રણેય જણાનો ખૂબ ખૂબ આભાર. આગળ આ ચર્ચામાં આપણે મળતા રહીશું. વધુ ચર્ચા પોલિટિકલ આપણે એનાલિસિસ પણ કરીશું, જસદની પેટાચૂંટણીના પરિણામો શું સંકેત આપે છે એ ચર્ચા કરીશું.